ઓમ નમો નારાયણ. અમારી આ અતિત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હેમાલી આપણને છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાત કરવાની છે. અને હું સાચો કહું ને તો અંગ્રેજોની સામે ને એવી રીતના કહેવામાં આવે ને તો જેના લીધે આપણને ઓલું મળતું હોય, શું કહેતા હોય, મેન્ટલ સ્ટ્રેન્થ મળતી હોય, એક એવું આઈડિયલ વ્યક્તિ મળતું હોય એમાંના એક છે. એમની સ્ટોરી આપણે ડેફિનેટલી વાંચવી જોઈએ, મતલબ સાંભળવી જોઈએ. અને વન્સ અગેન, હું નાનો હતો ને ત્યારનો મેં એક વસ્તુ બહુ વધારે સાંભળ્યું છે, શિવાજીનું હાલડું. એના સિવાય મને બહુ વધારે ઓછી ખબર હતી. જ્યાં સુધી હું હિસ્ટ્રી વાંચવાનું ચાલુ કર્યું મેં, ને હિસ્ટ્રીમાં અમને એટલું ભણાવવામાં આવ્યું નહીં, થોડુંક જ આવી ગયું ને પછી પૂરું થઈ ગયું એમ. તો વન્સ અગેન, તમારે કેવું હિસ્ટ્રીમાં આવ્યું મને યાદ નથી. અને બેકગ્રાઉન્ડમાં તમને કદાચ અત્યારે થોડુંક ગીત સંભળાય ઈ એટલે છે, કેમ કે અહીંયા આજુબાજુ કંઈક લગ્ન છે કે એવી રીતના છે, તો એના માટે સોરી. ભલે ને, વિડીયો હેમાલી. આપણે શિવાજી મહારાજનો પણ બધે ખબર જ છે કે મરાઠા એમ્પાયર આખું ખડું કર્યું, એટલે કે મરાઠાનું આખું એને સંગઠન ભેગું કર્યું. એને પ્રથા એકાઈ, એનું સમાજથી એને એક સ્થાપ્યું, એમ બહુ મોટું રાજ્ય એને બનાવ્યું હતું પોતાનું, મરાઠાનું. મરાઠાનું આપણે કહી શકીએ ને એમ. એમ કહેવામાં આવે છે એ સમયમાં મરાઠાનો 3 કે 4 ભાગ પાડવામાં હતું, એ એવડું મોટું થઈ ગયું હતું એમ. એને શિવાજી મહારાજે ઘણું બધું લડાઈ કરી, ઘણા બધા રાજ્ય જીતા, ઘણું બધું એને કર્યું એમ. લગભગ એમ કહેવામાં આવે છે મરાઠાનું જે આપણે કહેવાય ને સુનેરી અવસર, એનો સુનેરી સમય હતો એનો, એમ કહેવાય છે 25 વર્ષ લગી એને ઈ એટલો સમય એનો સારો રહ્યો એમ. જ્યાં લગી શિવાજી મહારાજ આપણે મૃત્યુ પામ્યા તે પછીના દીકરાએ પણ એટલું સંભાળ્યું, અને પછી એમ કહેવામાં છે દીકરાના જે વહુ હતા ને એને પણ એટલું સંભાળ્યું એમ. એને પણ એટલી લડાઈ કરી સામે, જેની જે એની સામે વિરોધ કરતા હતા એની સામે. એને લીધે જ કેટલા આપણે આઝાદી વખતે, કેમ કે તે શિવાજી મહારાજનું એટલું વધારે ત્યાં વાતી છે કે એનું નામ વધારે ઇમ્પોર્ટન્ટ હતું ત્યાં એમ. ને લોકો જે અંદરથી બહુ જ વધારે ઓલું કરતા ને કે શિવાજી આવું કરી શકતા હતા તો અમે કેમ નહીં એમ, તેનાથી ઇન્સ્પાયર બહુ થયા છે. એ બહુ મોટી વાત કહેવાય એમ. એટલે શિવાજી મહારાજનો જન્મ આપણે 19 ફેબ્રુઆરી, એટલે કે અત્યારે આપણે આવશે 19 ફેબ્રુઆરી 1630માં એનો જન્મ થયો. આ વિડીયો ત્યારે જ મૂકવાનું છે. હા, એટલે ત્યારે એનો જન્મ થયો હતો, શિવનેરી દુર્ગમાં એનો જન્મ થયો હતો. અને એને માતાનું નામ પણ આપણને બધાને ખબર જ છે કે જીજાભાઈ, એમાં હાલરડામાં પહેલું જ નામ એનું આવે છે. અને એના પિતાનું નામ શાહજી હતું. અને શિવાજીના ઈ જ્યારે 10 વર્ષના હતા ત્યારે જ એના લગ્ન થઈ ગયા હતા. એના પત્નીનું નામ સાંઈબાઈ હતું. અને એમ કહેવામાં આવે છે જ્યારે એને લગ્ન, બીજા પણ લગ્ન કર્યા હતા એને, 8 કદાચ લગ્ન કર્યા હતા. અને એમાં ઘણા એના દીકરા દીકરીઓ એમાં એનો જન્મ થયો હતો. હવે સૌથી મોટા એના દીકરા સંભાજી કરીને હતું, કે પછી એને આગળ જઈને જે શિવાજીનું મૃત્યુ પામ્યા ત્યારે પછી એને આખું મરાઠાનું બધું સંભાળ્યું તેમ. અને પછી એના સામ્રાજ્ય આખું એને સંભાળ્યું, જેને મોટું બનાવ્યું તેમ, મરાઠાનું આખું સંગઠન એને બધું બનાવ્યું હતું. પછી આગળ જઈને ઈ એને રાખ્યું હતું, એમનેમ બરકરાર રાખ્યું તેમ એના પિતા ગુજરી ગયા પછી એમ. પછી એનું અકાલમાં એનું પણ મૃત્યુ થઈ ગયું હતું નાની ઉંમરે. અને પછી એના પત્નીએ પણ સંભાળ્યું તેમ કહેવામાં આવે છે, કે એને ઘણો ટાઈમ લગી લડાઈ કરી સામે કે આ મરાઠું સંગઠનનું કાંઈ વાંધો ન આવે. એટલે આવી રીતના આ આપણે શિવાજીનું આખું ઓલું છે કે કેવી રીતના જન્મ થયો હતો અને એના પત્ની અને એના આપણે ઓલું શું કહેવાય દીકરા અને વહુ ને એવું બધું એમ. હવે શિવાજી મહારાજ સૌથી નજીક એના માતા જીજાબાઈની નજીક હતા, એટલે ધાર્મિકમાં બહુ વધારે હતા. કારણ કે એના માતાએ એનું નામ શિવાજી એટલે જ પાડ્યું હતું કે એ શિવ ધર્મને વધારે માનતા એમ, શિવની પૂજા અને અર્ચના ને એવું બધું બહુ કરતા એમ. મહાદેવને માતાજી બહેન બહુ માનતા. આ ભવાની માનું આપણે ખબર જ છે, શિવાજીને ભવાનીમાં ખુદ તલવાર આપે છે એમ, કે એવડો મોટો સાપ છે શિવાજીને. આપણે જ્યાં જે ભવાનીમાંની તસવીર જોઈ, આપણે ફોટો જોઈ, ન્યા ન્યા શિવાજીનું હોય જ. મારા મામા ને આપણે ભવાનીમાં પૂજાય છે, એ લોકોને બધા ફોટા એવી રીતના કે શિવાજી માતાજી, માતાજી શિવાજીને આમ તલવાર આપતા હોય એમ યુદ્ધ માટે એવી રીતના. એટલે એના આશીર્વાદ બહુ મોટા હતા એમ એના માતા તરફથી. કારણ કે એના પિતા શાહજી છે એ તો અલગ અલગ જગ્યાએ યુદ્ધમાં ને એ રીતને બધે જતા. અને ત્યારે તો મુગલોનું આપણને બધા ખબર જ છે કે મુગલનું સમ્રાટ ત્યારે બહુ વધારે પડતું હતું એમ. એટલે એનું જે હિન્દુત્વનું ને બધું જાળવવા માટે લોકોને યુદ્ધ કરવા માટે ઘડીએ ઘડીએ વારે વખતે જવું જ પડતું એમ. એટલે એના શાહજી એના પિતા છે એ એના મોટા ભાઈ હતા, સંભોજી કરીને એના મોટા ભાઈ હતા શિવાજીના, એ પણ એના પિતાની સાથે જ વધારે રહેતા. કારણ કે એની ઉંમર થઈ ગઈ હતી એટલે યુદ્ધ માટે એ જઈ શકતા. પહેલાના સમયમાં તો જે છોકરાઓ હતા 10, 11 કે 12 વર્ષના થાય એટલે લગભગ યુદ્ધ ઉપર વયા જ ગયા હોય એમ. અને નાનપણથી જ એને યુદ્ધ નીતિ શીખવાડવામાં આવતી હોય એમ.
એટલે શિવાજી મહારાજ છે એ આપણે એના જીજાબાઈની નજીક વધારે હતા એમ, એટલે એ ધર્મમાં પણ એટલું બધું માનતા એમ, કારણ કે જીજાબાઈ ધાર્મિક એટલા બધા હતા. એને લગભગ એ બધા પુરાણો વાંચતા, મહાભારત છે, રામાયણ છે, અલગ અલગ બધી પુરાણો વાંચતા, અને જેટલું ધાર્મિકતા એના માતામાં હતું ને એટલું પાછું શિવાજીમાં પણ આવ્યું તેમ. એમ કહેવામાં આવે છે શિવાજીએ નાનપણથી જ મહાભારતની સ્ટોરીઓ, અલગ અલગ વેદોની સ્ટોરીઓ, પછી રામાયણની સ્ટોરી, બધી એને સ્ટોરી સાંભળી હતી શિવાજી એમ. એટલે એ જ્યારે એનું આખું સંગઠન મરાઠાનું બનાવ્યું ને ત્યારે ધાર્મિકતા ઉપર જ કાંઈ પણ ન્યાય કરવાનો હોય તો એની ઉપર જ કરતા એમ કહેવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક કૂટનીતિ કરતા, પણ એ બહુ જરૂર હોય, એના લોકો માટે જરૂર હોય ત્યારે જ એ કરતા એમ. થોડીક તો કરવી પડે, કારણ કે સામે વાળા એવા હોય આમ ઉપરથી વાર કરે તો પછી આપણે થોડુંક તો એવી રીતના રહેવું જ પડે. તટારે હાવ આપણે એમ કઈ સત્યવાદી થાય એ તો પોસિબલ નથી, કારણ કે સામે એવા લોકો હતા એમ, એટલે એ પ્રમાણે આપણે પછી કરવું પડે એમ. એટલે મહાભારતની જેમ હોય તો પછી સામે યુદ્ધ કરવા વાળા તૈં તૈં ઉભા રહી જતા હોય તો વાંધો નહીં એમ. આ તો વરી પછી રિવર્સ થઈ જાય એમ. હામે કેમ કે મહાભારતમાં હા લોકો એમ કહેતા હોય કે હામે એવી રીતના યુદ્ધ કરતા, આ રીતે એવી રીતના યુદ્ધ કરતા કે દિવસ પૂરો થઈ જાય એટલે પૂરું કરી દેવાનું ને એ બધું બધું. પણ વાત એ આલે છે કે અત્યારે તો એવી સિચ્યુએશન નહોતી એમ, તો થોડું ઘણું કરી લેવાય કઈ હાલ. એટલે શિવાજી મહારાજ એમ કહેવામાં શુક્રાચાર્યની જે નીતિ હતી ને ક્યારેક કી અપનાવતા, કૌટલ્યની નીતિ અપનાવતા નથી. હિન્દુ ધર્મમાં જે જે એને પુરાણોની સ્ટોરી બધી સાંભળી હતી એ એની રાજનીતિમાં એ બધી સ્ટોરી પ્રમાણે ન્યાય પણ કરતા, અને જ્યારે એનું વ્યૂહ ચક્ર રચવાનું હોય તેમાં પણ એ સહાય એમાં એમાંથી લેતા વેદોમાંથી એમ. કારણ કે નાનપણથી જ એટલું ધાર્મિકતાનું એટલું બધું એને એ વાતાવરણમાં રહેતા ને, એટલે એનું બધું યાદ રહેતું એમ. અને એના પિતા તો બહાર જ રહેતા, એટલે એમ કહેવાય છે એના દુદાજી છે ને એ એને વધારે રાજનીતિ ને એવું બધું શીખવાડતા, તલવારબાજી ને એવું. એને નાનપણથી તો એટલું શીખવું નહોતું, પણ જ્યારે એ ચડાઈ કરવા ને લડાઈ કરવાની એ પ્રમાણે ગયા હતા ને પછી ધીરે ધીરે બધું શીખતા ગયા, કારણ કે પિતાનો સાયો એટલો બધો એની પાસે નહોતો, કારણ કે એ પહેલાથી જ યુદ્ધમાં વયા ગયા હતા. અને લગભગ જીજાભાઈએ જ બધું એનું ધ્યાન રાખતા. એમ તો જીજાભાઈએ એટલા બધા ઓલા બહાદુર ને એમ હતા, એ પણ અસાધારણ નહોતા કાંઈ એમ, એ પણ એવી રીતના હતા કે કેટલું એને પણ આવડતું એમ ધાર્મિકતા, એ ઘણું રાજનીતિનું એને પણ આવડતું, એ પણ એને શીખવાડતા બધું એમ. એટલે એવી રીતના શિવાજી પછી જ્યારે 10 વર્ષના થાય, એને લગ્ન થઈ જાય છે, પછી તરત જ બીજાપુર કરીને એક ઓલું દુર્ગ હોય ને એની પહેલી લડાઈ એની ન્યા કરે છે. અને એમ કહેવામાં છે હિર્ણદેશ્વર એવું કંઈક દુર્ગ છે ને એની ઉપર એ પેલો વેલું ચડાઈ કરે છે ને એ પેલું વેલું દુર્ગી જીતે છે એમ કહેવામાં આવે છે. અને શિવાજી મહારાજના લગ્ન પુણેમાં લાલ કિલ્લામાં થાય છે. હવે એના લગ્નને જ્યારે 10 વર્ષ થાય છે ત્યારે જ એના મોટા દીકરાનો પણ જન્મ થાય છે. એટલે એ પણ પછી થોડાક ટાઈમ પછી એના મોટા દીકરા હોય એ પણ શિવાજી મહારાજ આવી એવી રીતના અલગ અલગ જગ્યાએ બધી યુદ્ધ કરવા માંડે છે. એટલે શિવાજી મહારાજનું મોટું નામ હોય, મુગલ સમ્રાટ ત્યારે હતા, સુલતાનો હતા, એ જ્યારે શિવાજીનું નામ સાંભળે ને તાજી કાપી જાય એમ, કે એને કેટલા બધા દુર્ગો જીતી લીધા શિવાજી મહારાજ એમ. અને જ્યારે સુરતમાં પણ એમ કહેવામાં છે એ સમયમાં સુરતમાં બહુ મોટો વેપાર થતો, બહારથી જે વેપારીઓ બધા આવતા અહીંયા લેવેચ કરતા, એ સમયમાં સુરતનું વધારે મોટું પોર્ટ હતું, પોર્ટ હતું એમ, કારણ કે સુરતમાં દરિયો નદી ને બધું વધારે અહીંયા ઓલું થતું. અને તે સમયમાં પણ ડાયમંડનું એટલું બધું સુરતમાં હતું એમ, લોકો વિદેશથી ડચ લોકોની બધા અહીંયા જ રહેતા હતા એમ, સુરતમાં જ રહેતા હતા. એટલે એમ કહેવાય છે 2 વાર શિવાજીએ સુરતને પણ આવી રીતના લૂંટ્યું હતું એમ. એટલે એના જે ડચ લોકો અને વેપારીઓ બધા મોટા હતા ને એને જ લૂંટતા એમ, પાછા સાધારણ વ્યક્તિ હતા એને નહીં એમ, કે કારણ કે એ બધા પણ સામે ની આવી રીતના કરવા જતા, યુદ્ધ ને એવું ચડાઈ ને એવું કરવા જતા. અને એ સમયે મુગલોની અંડરમાં સુરત હતું એમ, ત્યારે મુગલોને પણ હાનિ કરવા માટે પણ એને 2 વાર સુરત ઉપર આક્રમણ કર્યું હતું એમ કહેવામાં આવે છે શિવાજીએ. એનો મુગલોનો હિસાબે જ હતું એમ. એટલે ઔરંગઝેબ છે એની આરે પણ એનું આક્રમણ થયું હતું. એટલે એને ઔરંગઝેબ સામે પણ એની લડાઈ થઈ હતી મુગલોની, જેનું સાહોલો હતો એ એવી રીતના. ઔરંગઝેબ છે ને સાચું કહું ને તો જેટલામાં જેટલા કટ્ટર આવી શકે ને વ્યક્તિ, કોઈ ધર્મમાં હોય, કોઈ ધર્મમાં તમે કટ્ટર થઈ જાવ ને તો તમે પાછળ જવા માંડો, જ્યાં આગળ ધર્મ લઈ જવાનું હોય ને એની જગ્યાએ. તો હવે આ બહુ જ વધારે કટ્ટરતાથી ઔરંગઝેબ રહેતો, એના ને એના જેટલા પેલા એના બાપદાદાઓએ જે બધી ચીજો કરેલી છે ને એમાં એ વચ્ચે તોડતાડ કરવામાં રાખેલું હતું એને વ્યક્તિએ, ને બહુ વધારે મતલબ સ્ટ્રિક્ટ રીતે માનતો એના, એને જે ધર્મ વિચાર કર્યો હતો કે હું આ રીતે માનીશ એમ, એની માન્યતા એટલી સ્ટ્રિક્ટ હતી. તો એ બહુ વધારે ક્રૂર હતો એના પ્રત્યે, નહીં ખાલી મરાઠો પ્રત્યે નહીં, એ તો વાત કરશું આગળ જઈને, પણ ટૂંકમાં બહુ ખરાબ વ્યક્તિ એમ.
કે જૈન નું ન હોત વધારે સારું હોત એવી ઘણી વાર વિચાર આવે. તો એના ઉપર અમે એવી રીતના શું કે અમારે વધારે વાંચવા મળ્યું હોય આના કરતા શિવાજી ઉપર તો હાવ કઈ નહીં એટલું. એટલે શિવાજી મહારાજે ધીરે ધીરે કરીને એ રોહિણી દુર્ગ પહેલાં જીતો, પછી એને થોડું ત્યારે થોડુંક સંગઠન હતું, પછી એને માલવા કરીને એ બધું આખો સમાજ હતો, આખો દેશ હતો, એ એને પોતાનું પાસે કર્યું, એમ બધાને ટ્રેનિંગ આપી, અને એક જ નામ હિન્દુત્વનું હતું એને, એમ કે એવી રીતના બધાને ટ્રેનિંગ કરતા અને એવી રીતના હિન્દુનું આખું આગળ વધારતા. એવી રીતના પહેલાના મુસલમાનો જ્યારે સુલતાનોની બધા રાજ કરતા ને ત્યારે એનું એક જ કે મુસ્લિમ ધર્મ હોય એ જ પાડવાનું, એમ એટલે આ એની સામે વિરોધમાં રહેતા શિવાજી મહારાજ કે હા જે એને સમાજમાં જે એને રહેવું હોય એના ધર્મ વિશે એને રહેવા દો ને. શિવાજી મહારાજના મરાઠા ખાલી નહોતા એના સંગઠનમાં, મુસ્લિમો યુવાનો પણ અમુક હતા, એને એ કાંઈ નહોતા, એને એ કાંઈ ન કહેતા, એ એના પ્રમાણે એનો ધર્મ નિભાવતા. ઘણી જગ્યાએ તમારે તમારો ધર્મ જે કોઈ હોય ને એ તમારી પાસે રાખવાનો, બધાને એવી રીતના દેવા જાય. હા, શિવાજી મહારાજે એ જ કીધું, એને ખાલી મરાઠા જ નહોતા, મુસ્લિમો અમુક હતા યુવાનો, એ પણ પોતાનો ધર્મ પાડતા. એમ કહેવાય છે શિવાજી મહારાજે અમુક જગ્યાએ જે આ મુસલમાનોને વાંધો હતો ને ત્યાં અમુક જગ્યાએ મસ્જિદો પણ બનાવી છે, એને સહાય પણ કરી છે એમ શિવાજી મહારાજે, કે એ એનું કામ કરે છે, એ એનું મંદિર છે, આપણું આપણું મંદિર છે, એ આપણને હેરાન નથી કરતા, આપણે એને શું કામ હેરાન કરવા જોઈએ એમ. એટલે એના જે મંત્રીઓ હોય ને એમાં એને પેશવા કે મરાઠામાં, અમુક યુવાનો મુસ્લિમ હતા એ એમાં પેશવા પણ હતા એમ કહેવામાં આવે છે. એમાં થાય શું ખબર હે, મરાઠા એમ્પાયર જેમ બહુ મોટું થઈ ગયું હતું તે એવી રીતે હતું કે મરાઠા મેન જે હોય ને એ હોય કન્ફેડરેસી આખી હતી, નીચે એના પેશવા હોય, પેશવાની નીચે પાછા બીજા મંત્રીઓ હોય એવી રીતના. કારણ કે જ્યાં જ્યાં મંત્રી રાખે ને એની નીચે પણ 8 લોકો હોય, પેશવા હોય એની નીચે પણ 8 લોકો હોય, એટલે અષ્ટ એટલે 8 લોકો તો હોય જ એમ કે અલગ અલગ પેલા પેલા સિલેક્ટ કરેલા હતા શિવાજી જ્યાં સુધી હતા ને, શિવાજી મહારાજ જ્યાં સુધી હતા ત્યાં સુધી એવી રીતે હતું કે કહેવામાં આવે છે કે જેટલા પેશવા ને બધા હોય ને પોતે સિલેક્ટ કરતા એમ કે ક્યાં હું હું મૂકવાનું એમ, ક્યાં વ્યક્તિને મૂકવાનું. શિવાજી મહારાજ પોતાના હાથમાં જ દોરી રાખતા એમ, જ્યાં એ જેટલું એનું સમ્રાટ ગમે તેવડું સંગઠન મોટું થયું હતું, રાજ્ય ગમે તેવડું મોટું થયું હતું ને, તો એ પણ દોરી એના હાથમાં જ રાખતા એમ, એ કે હુકમ કરે એ પ્રમાણે જ પેશવા લોકોને મંત્રીઓને એ પ્રમાણે જ કરવાનું એમ, એ દોરી કોઈ દી એને પોતાના બીજાના હાથમાં મૂકી નથી એમ, જ્યાં જે એ રાજ કરતા ત્યાં ત્યાં એની નજર હોય એ પ્રમાણે જ એ રાજ કરતા એમ, એટલે એની નજર જાવી જોઈએ ત્યાં લગી એનું રાજ્ય હતું એમ એવી રીતના. પછી તો એના પિતાને એકવાર એવું થાય છે કે બિજનપુરમાં એ ચડાઈ વારે વખતે કરે છે, એટલે બિજનપુરના જે અલગ અલગ બધા દુર્ગ હોય ને એ પણ એ જીતી લે છે. બિજનપુરનો સુલતાન થાય છે એકદમ ખારો, કે એ એવી રીતના એના પિતા ત્યારે કણકોટ કર્ણાટક હોય છે, આપણે અહીંયા એના શાહજી એના પિતાજી અને ભાઈ બંને ન્યા હોય છે, કારણ કે બધા એને એના પિતાને બહુ હેરાન કરતા. હે સંભોજી, સંભોજી, હા સંભોજી, સંભાજી તો એના દીકરા હતા. સંભોજી, એટલે એના પિતાની બે ન્યા હતા, એટલે સુલતાને એને ન્યા પત્ર લખ્યો ને એના જે થોડાક સૈન્ય હતા એને ન્યા મોકલા કે તમે શિવાજી ઉપર હવે દોરી ખસો એમ, તેમાં એની ઉપર નિયંત્રણ રાખો એમ. એટલે એને પિતા એને ચોખ્ખી એને ના પાડી દે છે કે મારો દીકરો ધર્મનું કામ જ કરે છે એમ, એ મરાઠાનું જ આગળ વધારે છે એમ, જેમ તમે કેમ મુગલો કટ્ટરવાદો છો એવી રીતના એ ખાલી ધ્યાન રાખે છે. મુગલો અગર કરી હકે તો ભાઈ તમે કરો તો લીલા ને અમે કરી તો વાંધો એમ. એટલે એ જ કીધું ના પિતાએ, એટલે એને પિતાએ આ શબ્દ બોલ્યા એટલે સુલતાને તરત એને પકડી અને અહીંયા કારાવાસમાં નાખી દીધા. એમ કહેવાય છે 4 વર્ષ લગી કારાવાસમાં રહ્યા તો પણ એને એના દીકરાને કાંઈ ન કીધું એમ. પછી શિવાજી આનિયારે સંધિ કરે છે સુલતાનાયરે કે મારા પિતાને છોડી દો ને હું તમારું જ્યાં બીજાપુરમાં ઓલું છે ને ત્યાં હું તમને કંઈ આક્રમણ નહીં કરું એમ. એવી રીતે એને 4 વર્ષ આક્રમણ બંધ રાખ્યું, એટલે એના પિતાને પછી ત્યાંથી છોડાવી દીધા અને પછી એને સેફલી બીજી જગ્યાએ એને મૂકી દીધા એના પિતાજીને. હવે જ્યારે સમ્રાટ આ બધું મરાઠાનું આવડું બહુ મોટું એમ્પાયર થઈ ગયું હતું, એના પિતાનું જેટલું મરાઠાનું હતું ને એના કરતાં એના દીકરાનું મોટું થઈ ગયું હતું, તો એ શિવાજીએ પોતાનું રાજ્યાભિષેક નહોતું કરાવ્યું, કારણ કે એના પિતા જ્યાં લગી જીવતા હતા ને ત્યાં લગી એને કાંઈ નહોતું કર્યું, એના પિતાને જ રાજા માનતા એમ. પણ પોતે એનું જે એમ્પાયર બધું એને મોટું કર્યું હતું બહુ મોટું થઈ ગયું હતું એમ, પિતા એના પિતાએ કર્યું તો એના કરતાં વધારે મોટું થઈ ગયું હતું, તો એ પોતાની રાજાના કહેતા એમ, જ્યાં એમ એવું માનતા કે જ્યાં લગી પિતા જીવતા હોય ને ત્યાં લગી મારું રાજ્યાભિષેક ના થાય. હા, ઘણા લોકો રાજનીતિમાં એવું ક્રૂરતા કરે કે એના પિતાને હત્યા કરાવી દે
તો એ પોતે રાજ્ય રાજા બની જાય. પણ થયેલું છે ભાઈ, એટલે કેરેક્ટરમાં ડિફરન્સ દેખા હે. એટલે શિવાજી એટલું બધું કર્યું એમ, એના પિતાને જ્યાં લગી જીવતા હતા ત્યાં લગી રાજ્યાભિષેક ન કર્યું. પછી એના પિતાજીનું જયારે મૃત્યુ થઈ ગયું ને, પછી એનું કહેવામાં આવે છે કે 1674માં એનું પછી રાજ્યાભિષેક થાય છે, રાયગઢમાં થાય છે. 1674માં એનું રાજ્યાભિષેક થાય છે, રાજગઢમાં, રાયગઢમાં આપણે થાય છે, ત્યાં એનું દુર્ગ હોય છે રાયગઢમાં. એટલે લગભગ વધારે પડતા એ રાયગઢમાં શિવાજી આપણે રહેતા. શિવાજીએ બીજા 8 લગ્ન કર્યા હતા, એ પણ અલગ અલગ જગ્યાએ એના પત્ની બધા રહેતા. એ તો એના પ્રમાણે હોય ને કે જો તમે અગર આ બધી વસ્તુઓ કરો છો, તમે કોઈ રાજા છો, સાચી વાત, તો શું થાય કે તમે સંધિ કરતા હોય બધા લોકો સાથે, સંધિ કરતા હોય, સંબંધ કરતા હોય, એ રીતે હોય. ઘણા રાજાઓને એ રીતે, રામ જેવા અમુક જ રાજા કે જેને એક જ લગ્ન કર્યા હોય, કાનુડા કેટલા કર્યા, 16 ઉપર, એ વાત આલે છે. ને આગળ વધીને ઈ જ છે કે જેટલું રાજવંશ આગળ વધે ને એટલું વધારે સારું, એમ કહેવામાં આવતું કે એકમેવ લગ્ન કર્યા હોય ને જેને જેને રાજે, એને એટલા છોકરા નો થાય ને અગર આગળ રાજવંશ નો વધે તો એમ. એટલે પછી તેના સમયમાં રાજાઓને બધાય ને એમ જૂના કેટલાય રાજાઓ ગોતી લ્યો, એક પત્ની માંડ કોક ને હોય એમ, ને અગર કોક ને હોય ત્રણ ચાર જ હોય એમ, કે એવી રીતના કે રાજ્ય સમયમાં એવું હતું એમ. ટૂંકમાં પેલા પણ રાજનીતિ એવી હતી એમ કે રાજવો સિંહાસન લેવા માટે કઈ પણ કરી શકતા એમ, લોકો અંદરો અંદર એવી કૂટનીતિ હાલતી એમ, કે ઝેર પીવા દેવામાં આવે કે એવું કઈ કહેવામાં આવે છે. આ શિવાજીનું પણ એવું કઈક ભેદમાં કહેવામાં આવે છે કે એને પણ વિષ દેવામાં આવ્યું હતું, એટલે એનું મૃત્યુ થઈ ગયું હતું. શિવાજી, છત્રપતિ શિવાજીનું 1680માં કઈક મૃત્યુ થયું હતું, જ્યારે એનું શિવાજીનું આપણે રાજ્યાભિષેક થતું હતું, જ્યારે છત્રપતિ બનતા હતા ને ત્યારે એના રાજ્યાભિષેક થઈ ગયું હતું. અને બહુ એને મોટો ઉત્સવ મનાવ્યો હતો, બધાને બોલાવ્યો હતા, અંગ્રેજોને બોલાવ્યા હતા, મુગલોને બોલાવ્યા હતા, આજુબાજુના રાજ્યને બોલાવ્યા હતા, બહુ બધાને બોલાવ્યો હતો એમ, કે બહુ મોટો ઉત્સવ એને મનાવ્યો હતો એમ, કે આવડું મોટું મરાઠા રાજ્ય છે એમ, એ રીતના સમ્રાટ છે એમ. આખું બહુ મોટો ઉત્સવ હતો શિવાજી, છત્રપતિ શિવાજીનું જયારે રાજ્યાભિષેક હતું ને ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બ્રાહ્મણોને બોલાવ્યા હતા. હવે બ્રાહ્મણોમાં એવું થયું હતું કે કાશીના બ્રાહ્મણો છે ને એને શિવાજીને બોલાવ્યા હતા, પણ કાશીનો બ્રાહ્મણ ને આ મુગલો હતો ત્યારે ત્યાં મુગલનું રાજ હતું, જે આપણે ઉત્તર પ્રદેશમાં કહેવામાં આવે છે ત્યાં. એટલે એને બ્રાહ્મણોને ધમકાવ્યા, જો કોઈ શિવાજીના રાજ્યાભિષેકમાં જાય એની કાંઈ પણ વિધિ કરશે ને એને સીધું મૃત્યુદંડ આપશે. એટલે બ્રાહ્મણો કે ના તો પણ અમારે ત્યાં જવું છે, એટલે બ્રાહ્મણો એક યુક્તિ ઓલું કાઢે છે. એટલે શિવાજીને આ બધી ખબર પડે છે કે મોગલો બ્રાહ્મણને ધમકાવે છે એમ, એટલે એ તો પણ એમ કહે છે કે મારે એ બ્રાહ્મણો આવે ને તો જ મારે રાજ્યાભિષેક કરવું છે, એ બ્રાહ્મણોને ગમે તેમ કરી મારે અહીંયા લઈ આવે છે. એને આ બધી ખબર પડી કે મોગલો ધમકાવે છે ને એવું બધું. એટલે છત્રપતિ શિવાજી પછી એને મોકલે છે, આ પત્ર હોય ને મોકલે છે કે અમારું રાજ્યાભિષેક છે, તમે આવજો એમ શિવાજી મહારાજનું. એટલે પછી શિવાજી મહારાજના અમુક લોકો ત્યાં ગયા હોય ને, એટલે બ્રાહ્મણોના પત્ર આપે, જ્યારે બ્રાહ્મણોના પત્ર વચાતો હોય ને ત્યારે ત્યાં મુગલના અમુક સૈનિકો પણ ઊભા હોય. એટલે એ પછી આને કહે છે બ્રાહ્મણોને કે તમે શિવાજીના રાજ્યાભિષેકમાં આવજો, પણ બ્રાહ્મણો ત્યારે એક સમજું એમ, એટલે બ્રાહ્મણોએ કીધું કોણ શિવાજી, અમે તો કોઈ શિવાજી નથી ઓળખતા, જો ત્યારે એ હા પડે તો ત્યારે મૃત્યુદંડ મળી જાય. એટલે એને આવી યુક્તિ કાઢી એમ, અમે શિવાજીને કોઈ ન ઓળખતા હો, અમે અમે ત્યાં આવશું ને એનો વંશ છે, શિવજીની છે, શિવાજી ન ઓળખતા એ કઈ રૂય છે. એટલે એ કે એ ક્યાં વંશ છે, એના પિતાનું નામ શું છે, એનો વંશ ક્યાંથી આવે છે, અમે જી રાજાના વંશની ખબર ન હોય, જી રાજાના નામની ખબર હોય નો હોય, એના એનો અમે કેમ રાજ્યાભિષેક કરાવી શકીએ, અમારે વિધિમાં નામ કોનું બોલવું, એના ગોત્રનું નામ કોનું બોલવું એમ. એટલે આ બધું બ્રાહ્મણો કહે છે, અને પછી આ શિવાજી મહારાજના જે અમુક લોકો ત્યાં ગયા હોય એને આ મુગલો બંદી બનાવી લે છે, પણ એને બંદી બનાવતા એ લોકો બહુ પાકા મરાઠા હોય નહીં અમુક, એટલે એ લોકો ગમે તેમ કરી ત્યાંથી છૂટી જાય છે. એટલે આ બ્રાહ્મણો પછી નીકળી જાય છે જાત્રામાં, એટલે એ લોકો જે શિવાજીના લોકો હોય ને એ છુપ છુપાવીને અહીંયા પછી પહોંચી જાય છે રાયગઢમાં. અને શિવાજીને આમ કહે છે કે બ્રાહ્મણો તો આવી રીતના કીધું મહારાજ,
એટલે પછી છત્ર પછી શિવાજી આમ નિરાશ થઈ જાય છે. એટલે આ કાગડ આવ્યો આ લોકો હોય ને, બે દિવસ પછી બ્રાહ્મણો તરત જ ત્યાં આવી જાય છે અને યાત્રા કરતા કરતા. એટલે પછી બ્રાહ્મણો કહે છે, અમે ત્યારે મુગલોના સૈનિકો હતા ને, એટલે અમે ત્યારે સાચું નહોતા બોલી શક્યા, પણ જ્યાં શિવાજીનું નામ પડતું હોય ને અમે ન આવીએ એવું તો કોઈ દી બને નહીં ને એમ. તમે આવડું મોટું સામ્રાજ્ય કરતા હોય, હા, ધર્મનું આટલું બધું કર્યું, બ્રાહ્મણોને તો ધર્મનું વધારે એમ, સામ્રાજ્ય આવડું મોટું ઊભું કર્યું એ તો કોઈ એમને હિન્દુ હિન્દુ સામે ઉભા રહ્યા એમ, હિન્દુને બચાવ્યા એના માટે એમ. કારણ કે મુગલોનું રાજ એટલું બધું હતું ત્યારે બ્રાહ્મણોનું કે બીજા એનું કોઈનું રાજ આવવા ન દેતું એમ. અને આ જે આપણે છત્રપતિ શિવાજી છે એના જે મુસલમાનના ઓલા ફકીરોની બધા હોય ને એનું એટલું માન રાખતા એમ, એવું નહીં કે એને હેરાન કરવા કે એવું કાંઈ નહીં એમ. ઈ બધાય એનું જે ધર્મ હતું બધાયનું હવ હવનું કરવા દેતા એમ, કોઈને હેરાન ન કરતા એમ. એવી રીતના એના મરાઠાનું આટલું બધું એટલું માન હતું એમ. એટલે છત્રપતિ શિવાજીનું ત્યારે પછી ઓલું થાય છે, રાજ્યાભિષેક થાય છે કાશીના બ્રાહ્મણોથી. એટલે કાશીના ખબર હોય તો એના પછી યુદ્ધમાં કેટલી વાર જાય છે ને, એના પછી કેટલી વાર, હા, એટલે એનું રાજ્યાભિષેક થતું હોય ને એના 12 દિવસ પછી એનું માતાનું મૃત્યુ થાય છે. એટલે જ્યારે રાજ્યાભિષેકનો મહોત્સવ હાલતો હોય ને તો ત્યારે પછી અધવચર રોકી દેવો પડે છે. અને એમ કહેવાય છે એના માતાને થોડાક દિવસ થાય છે ને ત્યારે પાછું એનું રાજ્યાભિષેક જેમ વિધિ પ્રમાણે થતું હોય ને એવી રીતના કરવામાં આવે છે. પછી છત્રપતિ શિવાજી ત્યારે બને છે એમ, કે બધા આખા મરાઠા એમ્પાયર જે આખું સમાજ કહેવાય ને એના રાજા એક બને છે, છત્ર છાયાની હેઠળ છે એમ, બધા આખું મરાઠા સમાજ એમ કહેવામાં આવે છે. અને જ્યાં જ્યાં મરાઠા સમાજ ને છત્રપતિ શિવાજીનો સહાય હોય ત્યાં લગી એ કોઈ યુદ્ધ કે કઈ હારતા નહીં એમ, ભલે એને સંધિ કરવી પડે કોક કોક જગ્યાએ એ સંધિ કરતા, પણ તો પણ એ કોઈ દિવસ નહીમાં નથી એના યુદ્ધ મેં એમ કહેવામાં આવે છે. લગભગ બહુ મોટું એનું એમ્પાયર થઈ ગયું હતું મરાઠા, જે આપણે કઈ નહીં એમ. ઈ વ્યક્તિ 1600ની સદીમાં એમ કહેવાય છે, આખું 1600ની સદીમાં જ્યારથી એનો જન્મ થયો હતો ને ત્યાં લગી મૃત્યુ થયું ને ત્યાં લગી મરાઠા એમ્પાયર એટલું બધું મોટું હતું કે એનું નામ પડે તો મુગલો હોય કે બીજા વિદેશના લોકો હોય કે અંગ્રેજો હોય એ એમ કાપવા માંડતા એમ, ધ્રુજવા માંડતા એમ, એવડું મોટું એને ઓલું કર્યું હતું, સાહસ કર્યું હતું એમ. એ નાનપણથી જ એટલા સાહસી હતા, લગભગ 10 વર્ષની ઉંમરે તો લગ્ન થઈ ગયા હતા. અમને તો આખા મરાઠા એમ્પાયરમાં ખાલી 3 પેજ જ વાંચવા આવ્યા હતા. ના ના, એને બહુ મોટું કર્યું હતું, એનો યુદ્ધ તો એટલા બધા કર્યા હતા, એટલું બધું એને જીતું હતું દુર્ગ, એ આપણે વાત કરવા જાય ને તો કેવડો મોટો વિડીયો બની જાય. મેં બહુ એનું વાંચ્યું શિવાજીનું એમ, કે કેવડી ઉંમરે એટલું બધું એને ભેગું કરી લીધું હતું એમ. એટલે શિવાજી મહારાજ, આપણે ઓલી મૂવી જોઈ હતી, તાનાજી મૂવી જોઈ હતી, એમાં શિવાજી મહારાજ હતા, હા, એમાં હતા, પણ ઓમ નહોતા ને. શિવાજી મહારાજ મૂવી છે, હા, મૂવી છે, હા, શિવાજી મહારાજ ની મૂવી છે, બહુ સરસ છે એનું. તાનાજી નું તો છે, એમાં પણ શિવાજી છે, પણ આમાંય છે શિવાજી, એમાં જી છેલ્લે છેલ્લે એવી રીતના બોલે ને કે ગઢ આવી ગયું પણ સિંહ વિયો ગયો, બહુ વધારે ઇમોશનલ સીન હોય. હા, અમે જોયું તો. એટલે એની મૂવી પણ છે શિવાજી મહારાજની, એનું એટલું આપણે બોલવા જઈએ તો બહુ મોટું સ્ટોરી આપણે થઈ જાય, જેટલું આપણે એનું બોલી શકીએ ને એનું જીવન ચરિત્રનું એટલું ઓછું છે આપણે એમ કહેવામાં આવે છે. ભારતના મહાન મહાન મહાનમાં મહાન રાજાઓ વ્યક્તિ એમ કે ઈ મતલબ, હા, જો હજી એક વાંધો છે ઘણા ને, હું અગર એને વ્યક્તિ બોલાવીશ ને તો લોકોને વાંધો આવશે કે નહીં, એ તો ભગવાનની જેમ કહેવાનું. મને એ વસ્તુથી વાંધો છે કે અગર તમે શિવાજી મહારાજને અગર ભગવાન બનાવી દેહો ને તો તમે એનાથી શીખશો ને, એ તો ભગવાન, એ તો ગમે કરીએ કે આપણે થોડી કરીએ કે, તો પછી વ્યક્તિ ઉદાસ થઈ ગયું હોય કે નહીં મારા છોકરા, એટલે એના આપણે ઓમ છોકરા ઓમ કહી શકીએ કે એના પછી આવેલા અહીંયા, એટલે ને એ રીતે એમ. તો એમ જ વિચાર કરે ને મારા છોકરાને, એટલે મારા કરતાં આગળ વધવાનો વિચાર નથી આ બધાને, તો પછી શું થયું એમ. તમારી પાસે વધારે ટેકનોલોજી છે, તમારી પાસે વધારે નોલેજ છે અત્યારે, પહેલાં મતલબ મોડર્ન સાયન્સ ને આ બધી વસ્તુઓ છે આ વાપરીને, જેમ એને કેમ એના સમયે હિન્દુત્વ માટે હોય કાં તો પછી સમાજ માટે હોય અલગ અલગ વસ્તુઓ કરી, લોકો માટે આપણે ન કરવું જોઈએ આપણી રીતે આપણી કેપેસિટીમાં એમ. એટલે જ ને, એટલે હું એમ કહેતો હોય કે ભગવાનની જેમની જગ્યાએ છે ને બહુ સારા માણસની જેમ એમ એમ માનવાનું. એવી રીતના વ્યક્તિત્વ છે ને એટલું બધું સારું હતું એમ, કે આપણે એની ઉપરથી ઘણી બધી શીખ લઈ શકીએ એમ. ક્યારેક ક્યારેક તો એની સેના ન હોય તો પણ એ એકલા લડી શકતા એમ. અને એવડું મોટું એનું સામ્રાજ્ય થઈ ગયું હતું મરાઠાનું, તો પણ એ પોતે હેન્ડલ કરતા એમ. કેટલું બધું મોટું થઈ ગયું છે તોય અલગ અલગ જગ્યાએથી કોઈની ફરિયાદ આવે, કોઈનું કંઈ યુદ્ધ આવે, કોઈનું કંઈ વાંધો હોય, કંઈ કર લેવાનું હોય કે કર ચૂકવવાનું હોય, એટલું બધું આવે તો પણ એને એ બધું ધ્યાન તો આપવું ને એમ, આપવું જ પડે. હા એમ, એ પોતાના હાથમાં રાખ્યું હતું, એ કેવડી મોટી જિમ્મેદારી કહેવાય એમ.
હવે એમ કહેવાય છે શિવાજી મહારાજને જ્યારે આની સુલતાને સંધિ થઈ ને તો એકવાર એને ઔરંગઝેબ ને બધા ભેગા થઈને એને અહીંયા બોલાવે છે દિલ્હી, આપણે શાહ ત્યારે તો અકબરનું શાહનવાઝનું ઓલું હતું ને, એટલે ન્યાય એને બોલાવે છે, સભામાં બધા ભેગા થાય છે, તો ત્યાં શિવાજી મહારાજનું બહુ મોટું અપમાન થાય છે. એટલે શિવાજી મહારાજ પછી ત્યાં એટલા બધા સુલતાનો બધા હતા એની વચ્ચે ઊભા થઈને એમ કહે છે કે અમારું અહીંયા બહુ મોટું અપમાન થાય છે, તમે શું અમને અહીંયા અપમાન કરવા બોલાવ્યા હતા એમ, એટલે દૂર જાય છે અહીંથી મહારાષ્ટ્રમાંથી થઈ, અને તો પણ એને એવડી મોટી સભામાં પણ પોતાનું માન રાખવા માટે ઊભા થયા હતા એમ. ઘણા લોકો એમને ચૂપચાપ નીકળી જાય કે એવું બધું કરે, એટલે ત્યારે શિવાજી મહારાજને દંડ આપવાનો આવ્યો હતો એમ કે એને કારાવાસમાં નાખી દો, પણ ત્યાં ઘણી બધી એની સૈનિકો એના નજરમાંથી પણ શિવાજી તરત નીકળી જાય છે ન્યાથી પણ એમ, અહીંયા એના રાયગઢ કિલ્લે પહોંચી જાય છે, અને એને કેટલા બધા કિલ્લા ને દુર્ગ ને એવું બધું એને જીતી લીધું હતું એમ શિવાજી મહારાજે. એટલે આ શિવાજી મહારાજ ઉપરથી આપણે ઘણું બધું શીખવા મળે કે નાનપણથી જ એને એટલી બધી, ત્યારે તો એને નાનપણમાં એટલી શિક્ષા નહોતી મળી, જેમ જેમ એને આગળ બધું કરતા ગયા ને એમને એમને બધી ખબર પડતી ગઈ શિવાજી મહારાજને. અને શિવાજી છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પણ રાયગઢમાં આવેલી છે એમ કહેવાય છે. સોળસો ને એસીમાં એનું આમ એનું મૃત્યુ થયું હતું એમ. રાજાઓ પણ એનામાં ભેગા થઈ ગયા હતા એમ, કારણ કે મુગલો સાથે ઓલું યુદ્ધ ને એવું કરવું તો એનામાં એ પહોંચી ન હકે, અને અહીંયા બહુ મોટું સંગઠન ભેગું કરી લીધું હતું શિવાજી મહારાજે તો મરાઠા. હા, કોક બાર નું હોય એવી રીતના એને કર્યું હતું, વિષ આપી દીધું છત્રપતિ શિવાજી મહારાજને. એટલે આ હતી આપી શિવાજી મહારાજની સ્ટોરી. એને ઘણું બોલવા જાય તો ઘણું બધું છે, એને કેટલું બધું યુદ્ધ કર્યું શું છે ને એવું બધું અલગ અલગ એમ. બાઘ નખ શું હતું એ લઈને પછી ઓલા માર્યો તો, હા ઔરંગઝેબ ને, નહીં ઔરંગઝેબ નહીં, એટલે ટૂંકમાં ઘણી છે કહાની. આ તો હું તમને વાત કરું તો માં થોડું ઘણું જ યાદ આવે, બહુ વધારે હમણાં તરત યાદ નહીં આવે, પણ ટૂંકમાં હા એ જ વસ્તુ છે કે આખી લાઈફ સ્ટોરી અગર સાંભળવી હોય તો કદાચ આપણે બે કલાક નીકળી જાય, પણ વન્સ અગેન એ વ્યક્તિ પાસેથી શીખવા જેવું શું છે એમ. સાચી વાત, એના માતાશ્રી પાસેથી એને એ રીતે ધાર્મિક વસ્તુઓ બધી શીખી, જે વસ્તુ એને આખી જીવન કરી એમ. ને જે આપણે વાત કરી હતી કે આવી રીતના ચાણક્યની ને આ બધી બધાની એવી રીતના રાજનીતિ ને એ બધી બધી, હા શુક્રાચાર્ય કૌટિલ્ય ચાણક્ય, તો એની કેવી રીતના શીખા અને એના કેવી રીતના વાઇપ્રુ ન્યાય આપતા એની ઉપરથી એને ન્યાય આપતા એમ, એ બધું જે એને ધર્મની સ્ટોરી નાનપણમાં સાંભળી હતી એના ઉપરથી ન્યાયનું એ બધું નક્કી કરતા એમ. હા, તો આ હતો આપણો વિડિયો છત્રપતિ શિવાજી મહારાજ વિશે. તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો, આમાં ઘણું બધું મારે એમ તો બાકી રહી ગયું છે, પણ જો બહુ બોલવા જાવ તો પછી વિડિયો લાંબો થઈ જાય, બહુ લાંબો થઈ જાય. મેં તો ઘણું બધું વાંચ્યું છે એનું, જે હું કાલની કે પરમદીની લગભગ શિવાજી મહારાજનું વાંચું હતું, કારણ કે મને ખબર જ હતી કે બહુ મોટું એને મરાઠા સમાજ ભેગું કર્યું હતું, બહુ મોટી સ્ટોરી હશે ને, એક આખી ફૂલ લાઈફ છે. એને કેટલા 50 વર્ષ 60 વર્ષ કેટલા દીવા એમના પાસેથી હું શું શીખી શકી ને એ વધારે જરૂરી છે. એમની આખી લાઈફ સ્ટોરી એક સ્ટોરી ઉપાડવી ને ઇન્ટરેસ્ટિંગ હોય, હું ના નથી પાડતો, મને સ્ટોરીઝમાં બહુ ઇન્ટરેસ્ટ છે, એમાંથી શીખી હું કહીએ ને એ વધારે જરૂરી છે. શું કર્યું એ જરૂર નથી, કેવી રીતના કર્યું એ જરૂર છે, આપણે એમાંથી હું શીખી શકીએ એ પ્રમાણે. તો આ હતો આપણો વિડિયો છત્રપતિ શિવાજી મહારાજનો. વન્સ અગેન લાઈક ડિસલાઈક, તમને ગમ્યું હોય ન ગમ્યું હોય પણ તમારે એ કારણ તમારે એવી રીતના કોમેન્ટ સેક્શનમાં લખીને અમને મૂકવાનું, કે હું થાય ને કે અમને ખબર પડે કે હું ગમે છે તમને, હું નથી ગમતું ને એ રીતના ભલે ને. અને એવું લાગે કે અમે કોઈ અલગ વસ્તુ વિશે વાત કરી કાં તો પછી અમારાથી ભૂલ થઈ ગઈ હોય તોય સોરી અબાઉટ દેટ, પણ એવી રીતના કોમેન્ટમાં એવી રીતના તમે લખજો છત્રપતિ શિવાજી મહારાજના વિશે કોઈ એવી વસ્તુ કે જે અમે વિડીયોમાં ન બોલ્યા હોય પણ તમને ગમે છે એ સ્ટોરી, તો એ પ્લીઝ એવી રીતના તમે કોમેન્ટમાં અગર તમને લાગે ને તો એના વિશે બોલજો. આખી સ્ટોરી તો પછી કમેન્ટ કરવી બહુ લાંબી પડી જાય ભલે ને. અને હા, જો આ તમે વિડીયો જુઓ છો ને તમે જો અગર ગમે છે અત્યારે તો જ અત્યાર સુધી જોતા હોય ને તો પછી અગર આ બંધ થઈ ગયું અમારે ચાલુ કરીને પછી કરું હાલ ને.
ચાલુ કરી લીધું છે આપણે, ખબર નહીં કે ટાઈમર આવી ગયું હતું, અમારે બે મારી કંઈ ધ્યાન નહીં. તો વન્સ અગેન, અગર એવું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, અને એવું લાગે કે કોકને શેર કરવા જેવું છે તો એમને શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. ઓમ નમો નારાયણ.